सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब ऐप पर बेल आइकोन नू बटन दबावो अने निहारो ये है न्यूज इंडिया चैनल। बनासकांठा मां थराद शहेरनी मुख्य बजारों मां अवारनवार लूखा तत्वो व्यापारीओने दबावी धमकावी त्रास गुजारे छे। जेने लईने आज रोज थराद शहेरना रोकड़िया हनुमान पासे आवेला व्यापारीओ द्वारा लूखा तत्वोनी शान ठेकाणे लावा प्रांत कलेक्टर कचेरी तेमज थराद पोलीस मथके आवेदन पत्र पाठवामां आव्युं हतुं। ज्यारे मीडिया प्रतिनिधि समक्ष जणाव्युं हतुं के थोड़ाक समय पहेला असामाजिक तत्वो द्वारा दारू पीने व्यापारी मित्रोने हैरान परेशान करवामां आवे छे, તેમાં ચોરીઓ પણ કરવામાં આવે છે। વધુમાં દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું જણાવ્યું હતું। વધુમાં સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા ચાર ઇસમો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તેમાં દુકાનોમાં ધોળા દિવસે દુકાનો પર હુમલા કરી કાચ તોડી નાખવામાં આવ્યા હતા। તેમાં જાહેરમાં ગાળો ભાંડીને દાદાગીરી કરીને ઉધાર આપવાની માંગ કરે છે અને બાકી માં ના આપો તો પરિવારજનોને પરેશાન કરે છે। આ અસામાજિક તત્વોના લીધે વેપારીઓની હાલત કફોડી બનતા તેમજ અસામાજિક તત્વો આગળ જતા શું કરે છે તે નક્કી કહી શકાય તેમ નથી, જેથી રોકડિયા હનુમાન વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ કરવાની માંગ કરી હતી। છેલ્લા છ મહિનાથી રોકડિયા હનુમાન થરાદનો ભીલવાસની અંદર ફૂલ લેવામાં દારૂડિયાનો ત્રાસ વધી ગયો છે। રોજ એક બે વેપારીને હેરાન કરવામાં આવે છે, રોજ નવા નવા તુરકા કરીને ફૂલ લેવામાં દારૂ પીને લથડીઓ ખાતા છે। બૈરો માણસને હેડવામાં ખૂબ તકલીફ પડી રહી છે। રાજની પોલીસની અંદર આ ત્રીજી ચોથી અરજી છે, મારે ઘડીએ અરજીઓ હાલવામાં આવે છે, કોઈ એક્શન લેતા નથી, તાનદાર છોડી મેલે છે। સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે આ કાકાની દુકાન ઉપર કાલે પર મેં હંગામો થયો છે, રોજ નવા નવા હંગામા થાય છે, એક્શન લેવા વિનંતી, નકર અમારે વેપારી બધા ભેગા થઈ અને ભૂખ હડતાલ ઉપર ઉતરવું પડશે। એટલે તમે તાત્કાલિક સાહેબશ્રીને વિનંતી છે કે આ લોકોને જે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે। એક દાડો આવ્યો બેલેન્સ કરી આજ ઘરે આજ બેલેન્સ નથી, કે મારો છોકરો કે બેલેન્સ નથી ભાઈ, અને થઈ ગયો છે તો શાંતિ રાખ મત ના કે કેમ ન કરી આલે, પણ નથી ભાઈ નથી નથી ના કે કરી દાદ બીજી તો આવું છું હું બીજી દાડે તા તો બીજી દાડે આવાજે આવે ને ધમકી આપે, ધમકી આપીને બે જણા આવ્યા એને હાથે ત્રણ જણા લઈને આવ્યો, તોડમ તોડા કરવા માંડ્યો। મારે છોકરો કે ભાઈ મત કહે મત કહે, તોય તોડમ તોડા કરે છે, એમ કરીને મારમ મારા કરી ફેટા છોડી બે, ને કોકમાં પૈસા પડ્યા હતા 38,000 એ પણ મારે વયા ગયા। મારા છોકરે ઉઘરાણી કરીને લાવ્યા હતા, નકા મારે એટલા પાર્લરમાં પૈસા, પણ આ હું ખબર કે આવી રીતે ધમકી આપશે ને આ હુમલો કરશે, એવું તો મને માહિતી નથી ને મારા છોકરાને। પછી એ પોલીસ મહિલા પોલીસ આવી તો મારા છોકરાને એમ કે તું ભાગી જા ને કે તને તોડી નાખશે મારી માર, અને હાચું પણ તોડી નાખો મારી મારી તોડી જ નાખવાનો હતો, એને જે પોલીસ સિટીમાં તોડી હોય એટલે પછી પાછળથી તોડમ તોડા વધારે કરીને એને નશામાં અને વગાડ્યું અને શું કહે કે હવે એગ્રેસિટી કરવામાં આવશે, આવું ખોટો અને સાક્ષી છે કેમેરા કેમ નથી એવું અમુક કહે છે, હવે કેમેરા ક્યાંથી લગાડે તો રાખે તો નહીં તોડી નાખે। છોરી દુકાનમાંથી કરેલી હતી અને એમાંથી કેટલા દાગીના લઈ ગયા ખબર નથી, પણ એક આધો દાગીનો અમને પોલીસ સ્ટેશનથી પાછો મળ્યો હતો એ દિવસે, અને બીજા એક આધો દાગીનો એમના ઘરથી પણ પાછો આપ્યો હતો, અને બીજા અમુક દાગીનાઓ રાખેલ હતા એ બજારમાં એ લોકોએ વેચ્યા હતા। અજાણ્યા શખ્સોએ કોણ છે શું છે એ કોઈ માહિતી મળતી નથી, પણ છે આ લોકો આ વાસના જ છે અને એ લોકો સામે જોઈ કરી અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી। રોકડિયાવાસમાં એટલો ત્રાસ છે દારૂડિયાનો કે ભરપૂર દારૂ ખુલ્લેઆમ વેચાય છે, અને સોજેના ટાઈમમાં બધા દારૂડિયા દારૂ પીને ગાળો પણ બોલતા હોય છે, બધા જે ભાઈ બહેનો દુકાનવાળા છે વેપારી લઈ એમને તોડફોડ કરે છે, બાકી મોંઘે બાકી ના આવે તો એના ઉપર પણ ઝઘડો કરે છે, અને એના માટે કોક ની કોક કાર્યવાહી થઈ હોય છે। બનાસકાંઠાના અંતરિયાળ સુઈગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાભેડ મંદિર નજીક આવેલ બીએસએફ ચોકી પાછળ આવેલ બાવલની જાડીના જંગલમાં આકસ્મિક આગ લાગતા મોટા પ્રમાણમાં જંગલ બળીને ખાક થઈ ગયો હતો। આગના ધુમાડા ગોટે ગોટા જોઈ ફોરેસ્ટ વિભાગ અને બીએસએફના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પ્રાઇવેટ ટેન્કરના પાણીથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક ફાયર ફાઈટર મંગાવવામાં આવ્યા હતા, જેમાં એક ધાનેરાથી અને બે રાધનપુરથી ફાયર ફાઈટર આવ્યા હતા અને મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ લાગવાની ઘટનાને લઈ સુઈગામ મામલદાર વિજયદાન ગઢવી, આરએફઓ ચેતનસિંહ બારડ,
જલોયા મારી સરપંચ થાનાજી ડોડિયા સહિત બીએસએફના જવાનો વન વિભાગના કર્મચારીઓ નડાબેટ ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત સમગ્ર વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી અને પાણીના સતત મારાથી આગ પર મહામહિનતે કાબુ મેળવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાની અને એશિયાની સૌથી મોટી ડેરી એટલે કે બનાસ ડેરીએ પોતાના પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ભેટમાં ફરી એકવાર ખરીદ ભાવમાં વધારો કરીને એક મોટી ભેટ આપી છે। બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના નેતૃત્વમાં પશુપાલકોને આર્થિક રીતે સદ્ધર બનાવવા સમયે સમયે દૂધના ભાવમાં વધારો તેમજ પશુપાલકોના હિતમાં નિર્ણયો કરવામાં આવે છે, જેના કારણે બનાસકાંઠામાં પશુપાલકનું પ્રમાણ વધ્યું છે। દૂધ ઉત્પાદકો દૂધ વ્યવસાય થકી આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે હેતુથી 10 જૂનથી સવારથી દૂધ મંડળીઓ તથા પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹10 વધારો કરવામાં આવ્યો છે। આ સિવાય કાંકરેજી ગાયમાં દૂધમાં પ્રતિ લીટરે ₹2 વધારો કરીને પશુપાલકો વ્યવસાયમાં કાંકરેજી પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। બનાસ ડેરી દ્વારા કાંકરેજી ગાયના સંવર્ધન માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પહેલા દૂધના પ્રતિ કિલો ફેટ પર 795 ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવે ₹10 વધારો થતા પશુપાલકોને ₹805 ચૂકવવામાં આવશે। જ્યારથી શંકર ચૌધરીએ બનાસ ડેરીનું નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોના હિતમાં કલ્યાણકારી નિર્ણયો કરવામાં આવી રહ્યા છે। ચેરમેન શંકર ચૌધરી ભાવ વધારો, ભાવફેર અને સતત દૂધના ભાવમાં વધારો કરીને પશુપાલકોને એમની મહેનતના મીઠા પણ આપી રહ્યા છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પાલનપુર ખાતે આવતીકાલે 10 જૂન 2023 શનિવારના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 22 નગરપાલિકાઓમાં 22.65 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સિટી સિવિક સેન્ટર જન સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે, જેનો રાજ્યકક્ષાનો સમારોહ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે રામપુરા સર્કલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અને ડીસા ખાતે નિર્મિત સિટી સિવિક સેન્ટરના લોકાર્પણ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના 22 જિલ્લાઓના સિટી સિવિક સેન્ટરનું પણ પાલનપુર ખાતેથી વિચલી લોકાર્પણ કરશે। પાલનપુર અને ડીસા શહેરમાં સિટી સિવિક સેન્ટરના લોકાર્પણથી નાગરિકોના કામકાજના સમય, શક્તિ અને નાણાંની બચત થશે અને નાગરિકોને સરકારના લોકાભિમુખ વહીવટની પ્રતીત થશે। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અને ડીસા ખાતે સિટી સિવિક સેન્ટર જન સુવિધા કેન્દ્ર નાગરિકો માટે સુવિધાયુક્ત સરનામું બની રહેશે અને અહીં અરજદારો મિલકતવેરો, મિલકતની આકારણી અરજી, લગ્ન નોંધણી, જન્મ મરણના દાખલા, આરટીઆઈની અરજીઓ, હોલ બુકિંગ, ફાયર એનઓસી અરજીઓ તેમજ અન્ય ફરિયાદની અરજીઓ, વ્યવસાય વેરો તથા વ્યવસાય વેરાનું રજીસ્ટ્રેશન, ગુમાસ્તા ધારાનું લાયસન્સ વગેરેની સુવિધા સરળતાથી ઉપલબ્ધ બનશે, જેથી લોકોની શક્તિ, સમય અને ખર્ચનો બચાવ થશે। આ જનસુવિધા કેન્દ્રો ખરા અર્થમાં નાગરિકો માટે સુવિધાભર કેન્દ્રો બની રહેશે। વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને શંકરભાઈ એક જ ગાડીમાંથી ઉતરતાનો વાયરલ વિડીયો અનેક રાજકીય તર્ક વિતર્ક લોકોમાં શરૂ થયું છે। આ વિડીયો અંગે હજી પુષ્ટિ થઈ નથી, પણ ભાભરના એક કાર્યક્રમમાં બંને હરીફ એક જ ગાડીમાંથી ઉતરતાનો આજે વિડીયો વાયરલ થયો છે। વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ વિડીયો એવા સમયે વાયરલ થયો છે જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુવાભાઈ રબારી ભાજપમાં જોડાવા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। બનાસકાંઠામાં ગુજરાતના સીએમ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની આવતીકાલે બનાસકાંઠા મુલાકાતે છે, ત્યારે ગેનીબેનના વિડીયોને લઈ અનેક રાજકીય તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે। વિડીયોને લઈ સવાલ એ ઉઠી રહ્યા છે કે શું ગેનીબેન ઠાકોર ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે કે શું આ સવાલ પર એટલા માટે થઈ રહ્યો છે, કારણ કે આ પહેલા ગેનીબેન ઠાકોરનો એક વિડીયો વાયરલ થયો હતો। ગેનીબેન ઠાકોરે 2000 કોંગ્રેસી કાર્યકર્તાઓને વખોડી ભાજપના વખાણ કર્યા હતા। આ સમગ્ર મામલે ગેનીબેન ઠાકોરે ગુજરાતની નામાંકિત ચેનલો અને ભાજપના લોકો પર કટાક્ષ કર્યો હતો કે અર્ધું ભાજપ કોંગ્રેસી અગ્રણીઓથી ભરેલું છે, ભાજપના કાર્યકર્તાઓને મોદી મોદીના નારા લગાવવા બેસાડી દેવાના અને વહીવટમાં બેસાડવામાં ના હોવાનો કટાક્ષ પણ કર્યો હતો। આ એક રાજકીય અને કોઈ પણ રાજકીય પક્ષના આગેવાન માટે ચૂંટણી પતી ગયા પછી કોઈ પક્ષ હોતો નથી, અને શંકરભાઈ ચૌધરીની વાત આવે ત્યારે શંકરભાઈ ચૌધરી હાલ કોઈ રાજકીય પક્ષના હોદ્દા ઉપર નથી, એ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે। હું એ પૈકીને 125માં 182માં ધારાસભ્ય છું અને વાલ્મીકી સમાજના સમૂહ લગ્ન
ધાર્મિક પ્રસંગ હોય, સામાજિક પ્રસંગ હોય, કોઈ પણ વિકાસના કામ માટેનું જાહેર ફંક્શન હોય, એમાં ભાજપને કોંગ્રેસના આગેવાનો એક સાથે સ્ટેજ ઉપર હોય તો એક ખેલદિલીની ભાવના અને ખેલદિલીનો સંદેશો લોકો સુધી જતો હોય છે. વાલ્મીકી સમાજના સમૂહલગ્નમાં અસ્પૃશ્યતા કઈ રીતે દૂર થાય, આવા ગરીબ સમાજને સમૂહલગ્ન કરવા, ઓછા ખર્ચા કરવા માટેની પ્રેરણા હતી. અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના આગેવાનોને કાયમી લઈ જવા માટેના પ્રયત્નો કરે છે, તો એનો અર્થ એ થયો કે 156 સીટો એમને ગુજરાતની પ્રજાએ આપી, તરીવર્તી ભારતીય જનતા પાર્ટીનું રાજ, અને એમના પોતાના નામથી કદાચ જનાદેશ નહીં મળતો હોય એટલે વારંવાર એમને કોંગ્રેસના આગેવાનોને આ રીતે બદનામ કરવાનું કે આ રીતે એમની વાત થતી હોય છે. અને હું માનું ત્યાં સુધી અડધું કેબિનેટ જ્યારે કોંગ્રેસનું જ છે ત્યારે ઓરિજિનલ ભાજપના જે સ્થાપકો છે એને ભારત માતા કી જય અને મોદી મોદીના નારા જ બોલાવવાના, એમને સત્તામાં ક્યારેય હું માનું ત્યાં સુધી વહીવટમાં રહેવા દેવાના નથી. એટલે આવા ફાલતુ સમાચારને બદલે ટીવી ચેનલો ગુજરાતની સમસ્યાઓના સમાચાર એ સરકાર સુધી પહોંચાડે એ ઉચિત છે. મેં અગાઉ પણ સ્ટેટમેન્ટ આપ્યું છે, આજે પણ આપું છું કે જ્યાં સુધી જીવું ને જાગું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સામે ઓશીકું કરવાની વાત નથી. જીઆર મોથલિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાઓએ જિલ્લામાં મિલકત સંબંધી દાખલ થયેલ ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના કરેલ હોય ડીટી ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ તથા એસ એ પટેલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શિહોરીના માર્ગદર્શન મુજબ દિયોદર પોલીસ સ્ટેશન પાટે ગુનાના કલમ 379 મુજબના કામે નાયબ પોલીસ અધિક્ષક દિયોદર કચેરીના એપીસી મનોહરકુમારના સદર ગુનાના કામે ગયેલ મોબાઈલનું લોકેશન ટ્રેસ કરી આપતા સદરે મોબાઈલ ચોરીના આરોપી રોહન ઉર્ફે રોહિતભાઈ પરસોત્તમભાઈ જાતે પરમાર રહે સિટી ગોલ્ડની સામે તપોવન ભગવતી નંબર 1 અમદાવાદ તાલુકો જિલ્લો અમદાવાદ વાળાને સદરે ચોરીના મોબાઈલ સાથે આજરોજ 7/6/2023 રોજ પકડી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે અટક કરી ચોરીમાં ગયેલ મોબાઈલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.